હવે અહીંથી શું રણનીતિ રાખવી જોઈએ ચર્ચા માટે આગળ વધીએ એન્જલ બ્રોકિંગના ફંડ મેનેજર મયુરેશ જોશી અને ઇન્ડિયા બુલ્સ વેન્ચરના કુનાલ શાહ સાથે. મયુરેશજી, અને ખાસ દર્શકોને જણાવી દઈએ આ બધા મુંબઈવાસીઓ છે જે આજે આપણી સાથે જોડાયેલા છે, એટલે મુંબઈના સેન્ટિમેન્ટને ક્યારે ઇમ્પેક્ટ નથી થતો, ભલે કેટલી પણ મોટી ઘટના બની જાય. મયુરેશજી, તમે જાણો છો હું શું કહી રહી છું, પણ શું કહેશો, માર્કેટે પણ સેન્ટિમેન્ટ થોડું સાચવી જ રાખ્યું છે, શું ખાસ ધ્યાન રાખવું હવે? આફ્ટરનૂન નિશાજી, નહીં, આઈ એમ 100% અગ્રીંગ વિથ યુ. આઈ થિંક બોમ્બેની આઈ થિંક જે સ્પિરિટ છે, આઈ થિંક બોમ્બે પાસે જ છે. લાર્જ એલિમેન્ટ આઈ થિંક જે માર્કેટ્સ માટે એક વ્યૂ પોઈન્ટ છે, આઈ થિંક વિથ ટ્રેડ ટેરિફ્સ અને આઈ થિંક જે ઇન્ટેન્સિટી થશે ટ્રેડ વોર્સને લઈને, વિચ ઇઝ લાર્જલી ગેટિંગ ટ્રાન્સલેટેડ ઇન ટુ કરન્સી વોર્સ, આઈ થિંક એ જે અનસર્ટન્ટી છે, આઈ થિંક એ થોડું માર્કેટ્સ ઉપર વેઇન કરશે. ક્યાં ના ક્યાં આઈ થિંક તમે યુએનની પણ એક મુવમેન્ટ જોશો, તો આઈ થિંક યુએન હેઝ ગોટ ડેપ્રિશિએટેડ બાય 10%, વિચ ઇઝ અ નેચરલ ડેપ્રિસિએશન વિચ દે હેવ ડન, અરાઉન્ડ 6-7% પ્લસ એક્સપેક્ટેશન્સ ઓફ મોર ડેપ્રિસિએશન ટુ કમ થ્રુ. તો જેટલી પણ એક ઇમ્પેક્ટ આવવાની છે ઇન ટર્મ્સ ઓફ ટ્રેડ ટેરિફ વોર્સ વિથ યુએસ ટુ ધી એક્સટેન્ટ ઓફ 20%, હાફ ધ થિંગ્સ હેવ ગોટ મિટિકેટેડ બિકોઝ ઓફ ધ ડેપ્રિસિએશન ફેક્ટર. અને બીજા વસ્તુઓમાં આઈ થિંક દે કેન પ્રોબ્લી જસ્ટ ડિસ્ચેટ ઓર ડાયજેસ્ટ ધ રિમેનિંગ ફેક્ટર, પણ બિકોઝ ધ ચાઇનીઝ યુએન હેઝ ગોટ ડેપ્રિશિએટેડ, ઘણી બધી જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ કન્ટ્રીઝ છે પ્રોબ્લી ધે નીડ ટુ ડીવેલ્યુ ઓર ડેપ્રિશિએટ ધર કરન્સી અગેન્સ્ટ ધ ડોલર એઝ વેલ. અને એના કારણે આઈ થિંક જે ફ્લોઝ છે ડોલર પાસે એન્ડ આઉટફ્લોઝ ફ્રોમ ઇમર્જિંગ માર્કેટ્સ કેન વેરી વેલ કન્ટિન્યુ. તો મારા હિસાબે આઈ થિંક ઓલ ધીઝ ફેક્ટર્સ નીડ ટુ બી ટેકન ઇન ટુ કન્સિડરેશન. એટ ધ સેમ ટાઈમ આઈ થિંક જે ક્રૂડની પ્રાઇસિંગ છે અને જે રૂપીનું ડિપ્રિસિએશન છે બિકોઝ ઓફ ધ ફેક્ટર્સ દેટ આઈ મેન્શન, બિકોઝ ઇન્ડિયા ઓલ્સો વિલ ગેટ અફેક્ટેડ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી બિકોઝ ઓફ ઓલ ધીઝ સાઉથ ઈસ્ટ એશિયન ઇકોનોમી મૂવ્સ, ક્યાં ને ક્યાં આઈ થિંક ઇમ્પેક્ટ આવશે. અને એક ઓવરહેંગ બની ગયો છે માર્કેટ્સ માટે ઇન ટર્મ્સ ઓફ ધ ઇન્ફ્લેશનરી રિસ્ક, ફિઝિકલ સ્લિપેજ રિસ્ક અને કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ રિસ્ક. તો ક્યાં ને ક્યાં આઈ થિંક વિથ રાઇઝિંગ રેટ, બોન્ડ યીલ્ડ્સ મૂવિંગ અપ અને એક્સપેક્ટેશન્સ ઓફ ઓલ ધીઝ ફેક્ટર્સ પ્લેઇંગ આઉટ માર્કેટ્સ માટે હેડવિન કરીને રહે છે. તો જે વોલેટિલિટી છે માર્કેટ્સમાં આઈ થિંક દેટ કેન વેરી વેલ કન્ટિન્યુ. ડોમેસ્ટિક ફંડ ફ્લોઝ ઇઝ સમથિંગ દેટ હેવ રિમેન્ડ એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ, અને એના કારણે આઈ થિંક જે માર્કેટ્સની એક આપણે સ્ટેબિલિટી જોઈએ છે ઇન્ડેક્સ લેવલ ઉપર એ યથાવત રાખી છે. તો આઈ થિંક દેટ એન્ટાયર પ્રેમાઇઝ વર્ક્સ ધીસ વે ઇટસેલ્ફ. વોલેટિલિટી યથાવત રહેશે માર્કેટ્સમાં, યુ પ્રોબ્લી નીડ ટુ પ્રોબ્લી લુક એટ ક્વોલિટેટિવ સ્ટોક્સ આ માર્કેટ્સમાં બોટમ અપ અપ્રોચથી. ત્યારે જે ઓટો કંપનીઝના વેચાણના આંકડા તો આવ્યા મયુરેશજી, પણ સપોર્ટ નથી મળ્યો. તમે જો ગઈકાલે ખાસું કન્સોલિડેશન હતું, આજે આપણે જોવા જઈએ તો થોડા બ્રોકરેજ હાઉસના રિપોર્ટ આવ્યા પોઝિટિવ, તો ટુ વ્હીલર કાઉન્ટર્સ થોડા બઝિંગ છે, જેમ કે હીરો મોટોકોપ, બજાજ ઓટો, ટીવીએસ મોટર્સ. આપની સલાહ ક્યાં હશે રોકાણ કરવાની? ન્યુ સિલેક્ટિવ રેસ નીચે છે, અને મારા હિસાબે આઈ થિંક ઓટો સ્પેસ એક બહુ સ્વીટ સ્પોટમાં છે. જેટલા પણ આઈ થિંક તમે નંબર્સ જોયા છે આ મંથ માટે, આઈ થિંક એક લો બેઝ ઇફેક્ટ હતો યર ઓન યર, બિકોઝ ઇટ વોઝ અ જીએસટી યર લાસ્ટ યર, જેના કારણે આઈ થિંક ઇન્વેન્ટરીઝ અને વોલ્યુમમાં આઈ થિંક થોડું ફરક પડેલું. પણ ક્યાં ના ક્યાં આઈ થિંક જે પાઇપલાઇન છે આઈ થિંક ઇટ્સ લુકિંગ એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ. અને બે વસ્તુ છે આમાં, આઈ થિંક સ્પેસિફિકલી ઇન ટર્મ્સ ઓફ એમએચસીવી અને એલસીવી સેલ્સ, ધ ટ્રેક્શન હેઝ રિમેન્ડ એક્સ્ટ્રીમલી એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ એન્ડ રોબસ્ટ. અને આઈ થિંક જે ફ્યુ ટ્રિગર્સ છે આ ઇન્ડસ્ટ્રી માટે ઇન જનરલ, એમએચસીવી માટે આઈ થિંક વિથ ધ ઓવરલોડિંગ બેન કમિંગ થ્રુ, આઈ થિંક જે ઓવરલોડિંગના નોર્મ્સ આવેલા, દેટ્સ ડેફિનેટલી હેવિંગ અ હ્યુજ ઇમ્પેક્ટ ઇન ટર્મ્સ ઓફ હાયર ટનેજ વેહિકલ્સ. તો તમે જોશો ફોર એક્ઝામ્પલ અશોક લેલેન્ડ માટે, આઈ થિંક ધ કાઇન્ડ ઓફ ફોરે દેટ ઇટ ઇઝ મેડ ઇન ટુ હાયર ટનેજ વેહિકલ્સ લાઈક ધ 41 ટનર, ને જે ટિપરની પણ એની એક કેપેસિટી છે ઓફ 35 ટનર, આઈ થિંક દેટ ઇઝ ઇન્ક્રીમેન્ટલી ગોઈંગ ટુ એડ ટુ સેલ્સ. બીજી વસ્તુ, આઈ થિંક જે સ્ક્રેપેજ પોલિસી આવશે, એન્ડ ઇફ ઇટ કમ્સ ઓવર ધ નેક્સ્ટ ફ્યુ મંથ્સ ઓર ક્વાર્ટર્સ, આઈ થિંક ઓવર ધ લોંગર પીરિયડ ઓફ ટાઈમ દેટ્સ ડેફિનેટલી ગોઈંગ ટુ હેવ અ હ્યુજ ઇમ્પેક્ટ ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ ગ્રોથ. And definitely, I think at the end of this year, at the beginning of next, I think the BS6 norms out there by FY20, that will also have a huge element in terms of pre-buying. So, jetli panik discounting factor che, along with government spending in terms of rural infrastructure, the last mile connectivity che, the LCVs che, which is the light commercial vehicle, that segment will also grow quite significantly. I think Ashok Leyland in this segment stands out. Four-wheeler space, ma mare sabhe, I think we still have a bias towards Maruti. Kyana kya, I think Jevapart numbers aavya for this month have been extremely encouraging. Kyanaka 1 week, no, I think maintenance shutdown hato. So if you have that kind of an extrapolation done, the numbers would have been even better for Maruti. Biji vastu, I think je Gujarat no plant che, they are definitely, as this sweating of their asset happen and utilization levels go up, ક્યાં ને ક્યાં આઈ થિંક એક નેચરલ લેવરેજ આવશે બેલેન્સ શીટમાં, એન્ડ એબિટા માર્જિન શુડ સ્ટેબિલાઇઝ એન્ડ ગ્રેજ્યુઅલી ઇમ્પ્રુવ, વિચ વિલ લીડ ટુ એન અર્નિંગ્સ કેગર ઇન ડબલ ડિજિટ્સ. તો આઈ થિંક મારુતિ એક ટોપિક રહેશે. વિથ ધી એગ્રી સ્ટ્રોક પીવી થી આઈ થિંક એમએનએમ ઇઝ સમથિંગ દેટ વી કન્ટિન્યુ ટુ લાઈક. ટ્રેક્ટરનો પણ એક હિસ્સો છે એમાં, જે ઇઝ ગ્રોઈંગ એટ અરાઉન્ડ 19% ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ્સ.
યુટિલિટી વ્હીકલ એઝ સફર્ડ ઇન ધ પાસ્ટ, પણ મારા હિસાબે આઈ થિંક જે રીમોડલિંગ કરીને અર્લિયર વર્જન્સના આઈ થિંક મોડલ્સ આવશે અલોંગ વિથ વન ન્યૂ પ્લેટફોર્મ ધેટ દે આર ઇન્ટ્રોડ્યુસિંગ, એક 16-17% આઈ થિંક એક ટોપલાઇન બોટમલાઇન ગ્રોથ નોટ રૂલ્ડ આઉટ અલોંગ વિથ ધી વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન સબસિડરીઝ. ટુ વ્હીલર્સમાં આઈ થિંક હીરો મોટોકોર્પ બજાજ ઓટો બોથ ગેવ ઇમ્પ્રેસિવ સેટ ઓફ નંબર્સ એન્ડ સો ડિડ ટીવીએસ મોટર, પણ ક્યાંના ક્યાં આઈ થિંક દેર ઇઝ અ વેલ્યુએશન ડિસકમ્ફર્ટ એટ ધીસ લેવલ ફોર ટુ વ્હીલર્સ. પણ મારા હિસાબે આઈ થિંક ઇફ સમબડી હેઝ અ લોંગર વ્યૂ, હીરો મોટોકોર્પ પ્રોબ્લી સ્ટીલ સ્ટેન્ડ આઉટ ફોર મી, કારણ કે જેવી રીતે મેનેજમેન્ટની એક એક્સપેક્ટેશન છે ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથની, એન્ડ ઇવન ઇફ વન અઝ્યુમ્સ માર્જિન્સ ટુ સ્ટેબિલાઇઝ વિથ ધ પાસ થ્રુ દેટ દેવ એકચ્યુઅલી ડન ઇન ટર્મ્સ ઓફ ઇનપુટ કોસ્ટ ઇન્ફ્લેશન, રિયલાઇઝેશન શુડ ઇમ્પ્રુવ, અને એના કારણે આઈ થિંક અર્નિંગ્સ ગ્રોથ શુડ લાર્જલી ઇમ્પ્રુવ ઓલ્સો. રૂરલ સ્ટોરી છે, અને મારા હિસાબે આઈ થિંક વિથ મોન્સૂન્સ એક્સપેક્ટેડ ટુ બી બેટર, આઈ થિંક રૂરલ કન્ઝમ્પશન ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ એઝ વેલ એઝ રિયલાઇઝેશન ગ્રોથ શુડ પિકઅપ. તો ટુ વ્હીલર્સમાં આઈ થિંક હીરો મોટોકોર્પ વિલ ઓબ્વિયસલી રિમેન અવર પીક, બજાજ ઓટો રિમેન્સ અ સ્ટ્રોંગ હોલ્ડ ઇન આર કેસ બીકોઝ ઓફ ઇમ્પ્રુવમેન્ટ ઇન નાઇજીરિયા બિઝનેસ એન્ડ એક્સપોર્ટ માર્કેટ્સ ઇન્ક્લુડિંગ થ્રી વ્હીલર્સ. તો બીજું એક ઓટો સેક્ટર માટે થઈને મયુરેશ છે, ડિટેલ વ્યૂ આપે આપ્યો. મને એક ફેક્ટરિંગ ખાસ એ જોવું છે કે ઓટો એન્સિલરી આપ કેવી રીતના રહો છો, કારણ કે ટાયર સેક્ટરની અંદર આપણે જોયો તો વ્યૂ એક એ મને તો દેખાય છે, એક તો રો મટીરિયલ પ્રાઇસીસ આપણને એટલે કે ક્રૂડ પ્રાઇસીસ આપણને જે રીતના શૂટઅપ થતા દેખાઈ રહ્યા છે થોડા સમયની અંદર, કદાચ રબર પ્રાઇસીસનું પણ પ્રેશર આપણે આ કંપનીઝ ઉપર જોઈશું, અને સાથે જે ગ્લોબલ માર્કેટમાંથી ચીપ ટાયર્સ અત્યારે ઇન્ડિયન માર્કેટમાં પણ ડમ્પ થતા દેખાઈ રહ્યા છે, એ ફેક્ટર પણ અત્યારે ટાયર સ્ટોક્સ માટે થઈને એટલું કોઈ ખાસ પોઝિટિવ ફિનોમિના નથી આપી રહ્યું. પણ તેની સામે એન્જિનિયરિંગ સેગમેન્ટની કંપનીઝ છે જેમ કે બોશ છે, મધરસન સુમી છે, આવી કંપનીઝ માટે અહીંયા વધારે સારા ફ્યુચર્સ દેખાઈ રહ્યા છે. તમને કયું સેગમેન્ટ વધારે પસંદ આવે છે એન્સિલરીમાં? વિક્રમ, આમાં પણ એક થોડું મિક્સ છે. આઈ થિંક જે તમે ટાયર કંપનીઝની વાત કરતા હતા, આઈ થિંક જે આરએસએસ 4 જે નેચરલ રબરના પ્રાઇસીસ છે, આઈ થિંક દે હેવ કરેક્ટેડ ક્વાઇટ સિગ્નિફિકન્ટલી. તો આજની તારીખમાં પણ તમે પ્રાઇસીસ જોશો તો ઇટ્સ હાવરિંગ બિટવીન દેટ 126 રૂપિયા કેજી ટુ 135 રૂપિયા કેજી કાઇન્ડ ઓફ રેન્જ. એટ ધ સેમ ટાઈમ આઈ થિંક જે ઇન્ફ્લેશન જોવા મળેલું ઇનપુટ કોસ્ટમાં, યુ રાઇટ, આઈ થિંક જે ક્રૂડ ઓઇલ ડેરિવેટિવ્સનો એક ઇમ્પેક્ટ આવશે લેગ ઇફેક્ટથી, એના કારણે આઈ થિંક ટાયર કંપનીઝ ઓલરેડી હેવ ટેકન અ માર્જિનલ પ્રાઇસ હાઇક ઇન ધ મંથ ઓફ એપ્રિલ એન્ડ મે રિસ્પેક્ટિવલી ફોર ઇન્ડિવિજ્યુઅલ ટાયર કંપનીઝ. એના કારણે આઈ થિંક જે પ્રોટેક્શન હોય ઇબિટા માર્જિન્સ તરફ, આઈ થિંક દેટ કેન પ્રોબ્લી સ્ટીલ સ્ટે એટ સિમિલર લેવલ્સ. બીજી વસ્તુ, આઈ થિંક જેટલી પણ એક ઇમ્પોઝિશન લાવી છે સ્પેસિફિકલી આઈ થિંક એમએચસીબી ટાયર્સ માટે ચાઇનીઝ માર્કેટ્સથી, આઈ થિંક દેટ ઇઝ ક્રિએટિંગ અ હ્યુજ અમાઉન્ટ ઓફ ઓપોર્ચ્યુનિટી સ્પેસિફિકલી રિપ્લેસમેન્ટ માર્કેટ્સમાં. હવે જેવી રીતે ઓઈએમ માર્કેટ છે, આઈ થિંક ધી ઓરિજિનલ ટાયર માર્કેટ ઇઝ મૂવિંગ એટ અ વેરી ગુડ ક્લિપ, ટુ વ્હીલર્સ હોય, ફોર વ્હીલર્સ હોય, ઓર ઇવન ધી એમએચસીબી એલસીબી સેગમેન્ટ, તો ક્યાં ના ક્યાં આઈ થિંક દેટ પાર્ટ ઓફ ધ સેગમેન્ટ શુડ પ્રોબ્લી ડિલિવર ઇન ટર્મ્સ ઓફ નંબર્સ. બીજી વસ્તુ, આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ રિપ્લેસમેન્ટ માર્કેટ, આઈ થિંક જે માર્જિન્સ વધારે હોય એન્ડ દેર બીકોઝ ઓફ ધ કાઇન્ડ ઓફ શોર્ટફોલ દેટ યુ સીન ફ્રોમ ચાઇનીઝ ટાયર મેકર્સ, આઈ થિંક ટાયર કંપનીઝ ઇન ઇન્ડિયા વિલ ઓલ્સો રિમેન ઇન અ સ્વીટ સ્પોટ. હવે જેટલી પણ કંપનીઝ છે આમાં, આઈ થિંક દે આર ઓલ કેટરિંગ પ્રોબ્લી ટુ ધી એમએચસીબી પાર્ટ ઓફ ધ બિઝનેસ ઓર ધ પીબી પાર્ટ ઓફ ધ બિઝનેસ, જે આઈ થિંક રેડિયલાઇઝેશન એઝ અ સ્ટોરી ઇઝ સ્ટીલ એક્સપેક્ટેડ ટુ કન્ટિન્યુ. તો જેટલા પણ નવા પ્લાન્ટ્સ નાખ્યા છે બધા આઈ થિંક રેડિયલ ઓરિએન્ટેડ પ્લાન્ટ છે, વિચ ઓબ્વિયસલી હેવ અ બેટર માર્જિન then bias tires or the original tires. To mare sabe I think stocks like JK tire, Apollo tires over the long run can do well. Biji vastu I think in the other spectrum, I think je bearing stock che ema pan I think traction jova malse, because our take is that with improvement in volumes, mare sabe I think bearing or auto ancillary bearings automatically have a large say in terms of volume and price growth. To ama I think the earning story che I think that should also substantially translate. So the Schaeffler che જેને આયએનએ અને લૂપનું આઈ થિંક ઇન્ટિગ્રેશન કર્યું છે પોતાની ફાઇનાન્શિયલ સાથે, આઈ થિંક દેટ શુડ હેવ અ સ્ટેડી મિક્સ ઓફ સીવી, પીવી એન્ડ ઇવન ટ્રેક્ટર બિઝનેસ અને એનઆરબી બેરિંગ્સ ઓલ્સો, કેમ કે જે નીડલ રોલર બેરિંગ કરે છે, આઈ થિંક ઇટ્સ અ વેરી નીશ બેરિંગ દેટ એનઆરબી મેક્સ, તો વોલ્યુમ ગ્રોથ શુડ બી સબસ્ટેન્શિયલ. બીજી કંપનીઝમાં આઈ થિંક મહિન્દ્રા સીઆઈ ઇઝ સમવેર સ્ટીલ વેર માય બિલીફ ઇઝ અર્નિંગ્સ ગ્રોથ કેન રિમેન એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ. જે યુરોપિયન ફોર્જિંગ્સ બિઝનેસ છે, દેટ ઇઝ ટર્ન પ્રોફિટેબલ એટ 20 crores. જે મેટલ કેસ્ટેલો બિઝનેસ છે, જે કેટરપિલરનો ધંધો કરે છે યુએસ યુરોપ માર્કેટ્સમાં, દેટ હેઝ સીન ઇમ્પ્રુવ ટ્રેક્શન એન્ડ અ પેટ ઓફ 32 crores. અને પોતાનો આઈ થિંક જે ઇન્ડિયન બિઝનેસ છે વિથ એક્વિઝિશન્સ ડન, આઈ થિંક દેટ શુડ હોલ્ડ ધ કંપની ઇન વેરી ગુડ સ્ટેડ ઇન ટર્મ્સ ઓફ અર્નિંગ્સ પેરામીટર્સ. ધ સ્ટોક પ્રોબ્લી ફેરલી વેલ્યુડ એટ અરાઉન્ડ 9 times EV/EBITDA, પણ ગ્રોથ પ્રોસ્પેક્ટ્સ મારી ઓપિનિયનમાં આઈ થિંક મહિન્દ્રા સીઆઈની પણ બહુ સ્ટ્રોંગ રહેશે ઇન ધ કમિંગ 2-3 years.
ઓકે, તો ઓટો એન્ડ સિલે પર આ ફંડામેન્ટલ એક વ્યૂ બનતો દેખાયો છે. ત્યારે તમે જો જે બઝિંગ ટ્રેન્ડમાં અમુક કાઉન્ટર્સ દેખાઈ રહ્યા છે, કારણ કે તમે મિડ કેપમાં જુઓ અને બ્રોડર માર્કેટ પર ક્લિયરલી નજર કરો, એક ફરી પાછી ખરીદારી આવી છે જેમાં ટાટા કોફી અને ટાટા ગ્લોબલ બેવરેજીસ આ કાઉન્ટર ખાસા બઝિંગ દેખાઈ રહ્યા છે. કારણ તમે જો જે ટાટા ગ્રુપ તરફથી જે અમુક સમાચારો મળતા દેખાઈ રહ્યા છે કે ફૂડ કારોબારને તેઓ મર્જ કરશે, બધી ફૂડ કંપનીઝ જે છે એને મર્જ કરીને એક સબસિડીમાં મર્જ કરશે અને એક જ કંપની બનશે. તો એક ફૂડ કારોબારને મર્જ કરવાની વાત અહીંયા પોઝિટિવ તરીકે દેખાઈ રહી છે. ક્વિક કોલ મયુરેશ, ટાટા કોફી ટાટા ગ્લોબલ બેવરેજીસ શું કોલ લેવો? ઇન્ફોર્મેશન પણ ઇફ દેર મલિંગ સચ અ થિંગ, મારા હિસાબે આઈ થિંક એક પોઝિટિવ રીસ્ટ્રક્ચરિંગ થશે ગ્રુપ માટે. કારણ કે તમે જોશો કે આઈ થિંક જે ટાટા ગ્લોબલ માટે આજનો આઈ થિંક કારોબાર છે ઓફ ટી કોફી, ટાટા કોફી ઓબ્વિયસલી સોર્સિસ લોટ્સ ઓફ ઇટ્સ રોબસ્ટા પ્રોડક્શન એટ ઇટ ડઝ એન્ડ પ્રોડ્યુસ ગિવ્સ ઇટ ટુ ટાટા ગ્લોબલ. અને ક્યાં ને ક્યાં આઈ થિંક જે ટાટા કેમિકલ્સ છે એમાં જો સોલ્ટ અને લેન્ટિલનો બિઝનેસ કારોબાર છે, આઈ થિંક ઇટ મેક્સ એબ્સોલ્યુટ સેન્સ ફોર ઓલ ધીઝ બિઝનેસીસ ટુ પ્રોબ્લી કમ અંડર વન અમ્બ્રેલા. હવે એ અમ્બ્રેલા કઈ હશે મને ખબર નથી, પણ ક્યાં ના ક્યાં આઈ થિંક બીકોઝ ઓફ ધીઝ ડાયવર્સ બિઝનેસીસ ઓપરેટિંગ આઉટ ઓફ ડાયવર્સ એન્ટિટીઝ, જે રિટર્ન ઓન ઇક્વિટી અને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઇડ છે, દેટ પ્રોબેબલી ડઝ નોટ એક્સપેન્ડ એઝ મીનિંગફુલી એઝ વન એક્સપેક્ટ્સ. સો જે નોર્મલ એફએફસીજી કંપનીઝ હોય તમે જોશો તો આઈ થિંક ધ આરઓઇઝ આરઓસીઝ રિમેન એટ વેરી એલિવેટેડ લેવલ્સ. Take any example that you want. To kya na kya, I think if all these businesses come under one umbrella and gets marketed at a global or a domestic scale as an FMCG company, having diverse sub-segments within it, the return on equity and the return on capital employed share shareholders mate, that over a longer period of time can show tremendous growth. So I think that is my take in terms of how this process might turn out. મયુરેશ, આ બધા દિગ્ગજો છે, દિગ્ગજોમાં પણ સિલેક્ટિવ જો પસંદગી કરવી હોય, ફર્સ્ટ રોકાણ કરવું હોય, તો આ ત્રણ માંથી કયો કાઉન્ટર પસંદ કરશો? ઇન્ફોસિસ, એચયુએલ, એશિયન પેઇન્ટ? બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન છે, કારણ કે આઈ થિંક સ્ટોક્સ હેવ મૂવ્ડ અપ ક્વાઇટ સિગ્નિફિકન્ટલી. અથવા એસઆઈપી કરવી જોઈએ? એબ્સોલ્યુટલી નહીં. મારા હિસાબે આઈ થિંક ક્વોલિટેટિવ ફ્રેન્ચાઇઝીસ છે ત્રણો. ક્યાં ના ક્યાં આઈ થિંક ઇન્ડિવિજ્યુઅલી તમે એનાલાઇઝ કરશો તો આઈ થિંક એચયુએલ માટે આઈ થિંક જે રણનીતિ મેનેજમેન્ટને રાખી છે ઓર ધ નેક્સ્ટ ફ્યુ યર્સ ઇઝ ગોઈંગ ટુ હેવ સિગ્નિફિકન્ટ ટ્રેક્શન. આઈ થિંક જે ગો ટુ માર્કેટ સ્ટ્રેટેજી છે, એડિંગ પ્રોબ્લી મોર ફીટ ઓન સ્ટ્રીટ, એટ ધ સેમ ટાઈમ આઈ થિંક ગોઈંગ અપ ધ વેલ્યુ ચેન ઇન ટર્મ્સ ઓફ ધેર પ્રીમિયમ પ્રોડક્ટ, પર્સનલ કેરમાં હોય, હોમ કેરમાં હોય, તો ક્યાં ના ક્યાં આઈ થિંક જે બેટ માર્જિન્સ છે ઇન બોથ ધીઝ કી સેગમેન્ટ અલોંગ વિથ ફૂડ્સ એન્ડ બેવરેજીસ with the footprint that they'll probably increase in towns and the distribution network through the modern trade channel as well. Can I think earnings ma reflect thase, and at the same time I think je volume driven growth che actual mate that should probably sustain. Now with volume driven growth you'll probably see more and more operating leverage creep up onto their balance sheet, and je rite operating leverage balance sheet upar creep up thase to margin expansion thase. Just je rite margin expansion thase I think earnings growth will probably come that much faster, and in that regard I think the cash flows will improve which again will get reinvested into upper hand. So it puro ek cyclical I think ek story che actual mate which will reflect in earnings story. For Infosys mare sabe I think jetli pan ek strategy rakhi che in terms of their vision going ahead, specific in terms of digital agile, I think ghani badi opportunities te cha. Compared to TCS I think this stock has probably underperformed in terms of execution. પણ ક્યાં ને ક્યાં આઈ થિંક ડિજિટલ રેવન્યુઝ અલોંગ વિથ એક્સપેક્ટેશન્સ ઓફ બીએફએસઆઈ જે આઈ થિંક 30-32% કોન્ટ્રીબ્યુટ કરે છે બેલેન્સ શીટમાં, આઈ થિંક એની ટ્રેક્શન દેર વિલ લીડ ટુ સ્ટ્રોંગ અર્નિંગ ગ્રોથ. યસ, આઈ થિંક જે મેનેજમેન્ટને એક ગાઈડન્સ આપ્યું છે કોન્સ્ટન્ટ કરન્સીમાં ઓર ઇવન ઓન ધી એબિટ માર્જિન ફ્રન્ટ ઓફ 22-24%, પ્રોબ્લી લોઅર એન્ડ ઓફ દેટ રેન્જ, આઈ થિંક ત્યાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. બટ ફ્રોમ એન અર્નિંગ્સ પર્સપેક્ટિવ આઈ થિંક ઇટ્સ અ મીડિયમ ટુ લોંગ ટર્મ અપ્રોચ વેર ગ્રેજ્યુઅલ ઇમ્પ્રુવમેન્ટ ઇન નંબર્સ વિલ બી સીન. અને ત્રીજો સ્ટોક આઈ થિંક શું કીધું નિશાન? એચયુએલ, એશિયન પેઇન્ટ્સ અને ઇન્ફોસિસ ત્રણેમાંથી પસંદગી હતી. તો એશિયન પેઇન્ટ્સ પણ આઈ થિંક યુ આર રાઈટ, આઈ થિંક ઓલ થ્રી સ્ટોક્સ કેન બી ટેકન એઝ અ સેફ. એશિયન પેઇન્ટ માટે આઈ થિંક જે એક એક્સપેક્ટેશન છે વોલ્યુમ ગ્રોથનું, આઈ થિંક જનરલી પેઇન્ટ ડિમાન્ડ મૂવ્સ એટ અરાઉન્ડ 1.5 ટાઈમ્સ ઓફ જીડીપી, તો આઈ થિંક જીડીપી ઇઝ એક્સપેક્ટેડ ટુ ગ્રો એટ 7%. એશિયન પેઇન્ટ્સ ઇન જનરલી આઈ થિંક પેઇન્ટ ઇન્ડસ્ટ્રી માટે એક 10-11% આઈ થિંક વોલ્યુમ ગ્રોથ આવશે. ક્યાં ના ક્યાં આઈ થિંક ઇનપુટ કોસ્ટ ઇન્ફ્લેશન માટે આઈ થિંક યુ પ્રોબ્લી સીન માર્જિન સફર એશિયન પેઇન્ટ્સ હોય, ખાનસાઇ, નેરોલેક હોય, પણ ક્યાં ના ક્યાં આઈ થિંક વિથ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ ઇવે બિલ્સ અને ક્યાં ના ક્યાં જ્યારે ઇન્વોઇસિંગ મેચિંગ થશે
over the next 3 to 4 quarters. I think evading taxes for the unorganized sector is going to be difficult. 30-35% is from the unorganized sector. Etla mate, I think ek direct benefit avse Asian Paint, Kansai Nerola, even Berger Paints, generally paint stocks mate. And I think the input cost, I think 40% is imported inflation. Jama, I think titanium dioxide and crude oil derivatives, I think contribution hoy. But I think the pass-through has also been very evident. Tire companies huge for paint companies. A lot of paint companies have taken price hikes. And if every the repainting demand will come back, specifically in the second half after the monsoons is over, on the back of good MSP price hikes as one expects, or even good farm output, I think rural and semi-urban repainting demand will propel volume growth. So yes, I think Trono companies are strongly placed in their individual domains. So you are absolutely right. I think SIPs is the right way of approaching these stocks. ઓકે તો આ ત્રણેય સ્ટોકની અંદર તમારે એક વખતની પોઝિશન લેવાના બદલે ત્રણેય સ્ટોકની અંદર જો તમે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે સિપ કરો તો એમાં કંઈ નુકસાન નહીં જાય. આ સિપ તમને ફાયદાકારક રહેતી દેખાશે. પણ સાથે જોઈએ ફોર્ટિસ હેલ્થકેર માટેના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. IHH એટલે કે સિંગાપોરની આ હોસ્પિટલે આપણને અહીંયા એમના જે બિલિંગ હતા એ બિલિંગ ઓફરને રિવાઇઝ કરી છે. ઓલરેડી આપણે જોયું હતું કે અહીંયા બીજા પાર્ટિસિપન્ટ્સ આવતા જોડાયા હતા તો 160થી અહીંયા 165 સુધી તમને ઓફર આપી દીધી હતી, ઓપન ઓફર આપી દીધી હતી. એ પછી હવે અહીંયા વધારાની પણ એક બિલિંગ ઓફર આવતી આપણને જોવા મળી રહી છે. ફોર્ટિસ હેલ્થકેરનું કાઉન્ટર જો અત્યારે લગભગ 7.5% મજબૂતી દર્શાવી રહ્યું છે અને જે પ્રકારે આપણને પરિણામ કંપનીના આવે છે લેતા એ પરિણામ પણ આવતા દેખાયા છે. એ પરિણામની અંદર મોટાભાગના આપણને ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર જે છે સામે આવતા દેખાઈ ચૂક્યા છે. તો કોઈપણ રીતે અહીંયા હવે કંપનીને વેચાવું તો લગભગ આપણને અહીંયા થોડું ઘણા અંશે નક્કી જ દેખાઈ રહ્યું છે. પણ હવે કોણ ખરીદે છે, કોની બિલિંગ અહીંયા પાસ થાય છે એ આપણે ખાસ જોવાનું રહેશે. આ જે ફોર્ટિસ હેલ્થકેરને આ એક બીજી નવી વધારાની ઓફર આપી છે, પણ આ બાઇનિંગ ઓફર છે કે આના ઉપર જ્યાં 16 જુલાઈ સુધીમાં જો જવાબ આપવામાં નહીં આવે તો પછી આ ઓફર ચાલુ નહીં રહી શકે. આ ઓફર ત્યાં આપણને ખારીજ થતી દેખાશે અને આ મોટી ઓફર ઉપર ફોર્ટિસની તરફથી જવાબ આપવાનો રહેશે 16 જુલાઈ સુધીમાં. અત્યારે જો સ્ટોક આપણને ઓલરેડી આ સમાચારને લઈને 7.5% સ્વિંગની સ્ટ્રેન્થમાં આવતો દેખાય જ રહ્યો છે. પણ હવે આપણે અહીંયા ખાસ જોવાનું રહેશે કે આ એક બાઇન્ડિંગ ઓફર છે, આની અંદર શું ઓફરની વિગતો છે એ આપણી સામે હજુ નથી આવતી દેખાય. બોર્ડ પાસે ઓફરની વિગતો પહોંચી ગઈ છે. બોર્ડ અહીંયા કોને પસંદગીનો કરશ ઉતારે છે, સાથે જ અહીંયા રોકાણકારો પણ કોને પસંદ કરે છે એના ઉપર ખાસ એક ધ્યાન રહેતું દેખાશે. મયુરેશ, કદાચ આપણે રડાર ઉપર ના હોય ફોર્ટિસ તો પણ આ જે પ્રકારના ન્યૂઝ ફ્લો આપણે સતત આસપાસમાં જોઈ રહ્યા છીએ, શું ફ્યુચરિસ્ટિક વ્યૂ આપનો આ સ્ટોક માટે બને છે? જે ઇન્વેસ્ટર્સ છે એમણે જ્યાં સુધી આ બધા જ ડીલ્સને લઈને કે બિડિંગને લઈને પ્રોસેસ ક્લિયર નથી થતા ત્યાં સુધી રાહ જોઈ શકાય એવું છે? એઝ અ ડિસ્ક્લેમર વિક્રમભાઈ, યુ આર રાઈટ, આઈ થિંક હું આ સ્ટોક કવર કરતો નથી. પણ મારા હિસાબે આઈ થિંક યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. મારા હિસાબે આઈ થિંક જેટલા પણ ટુ એન્ડ ફ્રો થાય છે, સ્પેસિફિકલી ઇન ટર્મ્સ ઓફ ધી અગ્રીમેન્ટ ટુ બી રીચ્ડ ઓર હુ ધ પ્રોબેબલી સુટર વિલ બી, આઈ થિંક ઇન્વેસ્ટર્સ પ્રોબેબલી હુ હેવ નોટ ઇન્વેસ્ટેડ સો ફાર, આઈ થિંક શુડ પ્રોબેબલી વેઇટ એન્ડ વોચ. મારા હિસાબે આઈ થિંક દેર ઇઝ નો ઇનહેરન્ટ ફોર્સ દેટ યુ પ્રોબેબલી નીડ ટુ એન્ટર ધીસ સ્ટોક. આઈ થિંક ઘણા બધા સ્ટોક્સ છે માર્કેટમાં જેની આઈ થિંક અર્નિંગ્સ ટ્રેજેક્ટરી લુક્સ એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ, પણ ફોર ધીસ કેસ ઇન પર્ટિક્યુલર આઈ થિંક યુ નીડ ટુ વેઇટ ફોર ક્લેરિટી એન્ડ અ ડેફિનેટ અગ્રીમેન્ટ પ્રોબ્લી ટુ કમ ઇન પ્લેસ. હુ ઇઝ ધ ફાઇનલ બિડર, હુ ઇઝ પ્રોબ્લી વન દેટ ડીલ, અને શું પ્રાઇસિંગ ઉપર મળી છે, કારણ કે વેલ્યુએશન્સ પણ ખાસ ના મહત્વની. મયુરેશ, ક્યાં ટ્રેડ લેવાની સલાહ આપશો આપ, અપસ્ટ્રીમ કંપનીઝ પર કે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ પર? એ થોડું ડિફિકલ્ટ કોલ છે, કારણ કે પ્રિઝમ્પશન્સ ઘણી બધી કરવી પડશે આમાં. આઈ થિંક ઇફ યુ પ્રિઝ્યુમ crude staying in a range between $70 and $80 and not significant depreciation of the rupee against the dollar, expected to not cross 70 against the dollar. So I think the sensitivity to earnings, specifically I think oil marketing companies, I think they definitely take a hit. At the same time, I think the marketing margins, I think they are probably seeing some amount of stability with the oil minister's statements and expectations of freedom of pricing. 3G વસ્તુ આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ અપસ્ટ્રીમ કંપનીઝ ઇન જનરલ, આઈ થિંક તમે કેસ લેસ ઓએનજીસીની, તો આઈ થિંક ધ ડિરેક્ટ પાસ થ્રુ પ્રોબ્લી હેપન્સ એટ ધીઝ પ્રાઇસીસ એન્ડ નેટ રિયલાઇઝેશન ઓલ્સો શો સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ ડ્રાઇવિંગ અર્નિંગ્સ ગ્રોથ. બટ એટ ધ સેમ ટાઈમ આઈ થિંક જેટલી પણ એક એક્સપેન્સીસ ઓરિએન્ટેડ ડાયનેમિક્સ છે, આઈ થિંક ધી એક્સપ્લોરેશન એક્સપેન્સીસ ઓલ્સો મૂવ અપ સિગ્નિફિકન્ટલી. જે વેન્યુઝુએલાનો એક્સપોઝર છે ઓએનજીસી વિદેશનો,
ત્યાં આઈ થિંક દેર ઇઝ સ્ટીલ સમ અમાઉન્ટ ઓફ ક્લેરિટી ટુ બી સોર્ટ ઇન ટર્મ્સ ઓફ ધ રિસીવેબલ્સ એન્ડ એટ ધ સેમ ટાઈમ આઈ થિંક જેટલી પણ કેપેક્સ પ્લાન છે પ્રોડક્શનના નંબર્સ છે સ્પેસિફિકલી ક્રૂડના હોય ને ગેસના હોય આઈ થિંક દેટ શુડ પ્રોબ્લી કોમ્પન્સેટ ધ કાઇન્ડ ઓફ રિયલાઇઝેશન ગ્રોથ દેટ આઈ એમ ટોકિંગ અબાઉટ તો મારા હિસાબે આઈ થિંક વિથ ધીઝ પ્રિઝમ્પશન્સ એન્ડ અઝમ્પશન્સ અપસ્ટ્રીમ કંપનીઝ એક રેન્જમાં રહેશે યુ આર પ્રોબ્લી લુકિંગ એટ ડાઉનસ્ટ્રીમ કંપનીઝ ક્રિકટિંગ બિકોઝ ધ હિટ ઓન માર્જિન્સ બિકોઝ ઓફ હાયર ક્રૂડ એન્ડ રૂપી ડિપ્રિશિએટિંગ સિગ્નિફિકન્ટલી વિલ બી દેર ધ સ્ટોક્સ હેવ કરેક્ટેડ સિગ્નિફિકન્ટલી પણ ક્યાં ના ક્યાં આઈ થિંક દેર ઇઝ સ્ટીલ વેલ્યુ ઇન ડાઉનસ્ટ્રીમ કંપનીઝ અને જે ઓફશોર કંપનીઝ એન્ડ ધી એન્સિલરી રિલેટેડ પ્લેસ છે આઈ થિંક વિથ ક્રૂડ મૂવિંગ અપ આઈ થિંક ઇન જનરલ એક્સપેક્ટેડ ટ્રેન્ડ છે કે જે રિગની પ્રાઇસિંગ છે ઓર ઇવન ધી pricing in terms of their floating vehicles I think that starts moving up significantly but I think this is very very cyclical to mare hisabe I think value play na hisabe oil marketing companies selectively probably look good on any significant decline from the current level yare tame jo banking stocks etla supportive nathi dekhaya je rite mayurachi janiye che ek npa resolution karva mate je sunil mehta ni je કમિટી હતી એમણે જે રિપોર્ટ સોંપ્યો છે એમાં પાંચ એવા સૂત્રો આપ્યા છે અથવા પાંચ એવા મૂળ આપ્યા છે જે દ્વારા આ એનપીએ રિઝોલ્વ થતા દેખાઈ શકે છે ઇમ્પ્લિમેન્ટ થતા બધા બેન્કોમાંથી બહાર આવતા હજી ઘણો સમય લાગશે પણ શું અત્યારે એક સારો સમય છે પીએસયુ બેન્ક્સ પર રોકાણ કરવાનો જેથી આવનાર 2-3 વર્ષમાં એક સારા રિટર્ન મળી રહે નિશાજી આઈ થિંક જેટલા પણ રેઝોલ્યુશન આપ્યા છે કાલે એન્ડ ધ 5 પોઈન્ટ રેઝોલ્યુશન પ્લાન આઈ થિંક સ્ટેપ રાઈટ ડિરેક્શનમાં છે પણ ઇમ્પ્લિમેન્ટેશન અને એક્ઝિક્યુશન કેવી રીતે થશે એ એસેટ મેનેજમેન્ટ કંપનીનો એ જોવાનું મહત્વપૂર્ણ રહેશે બીજી વસ્તુ આઈ થિંક ઇવન ઇન ટર્મ્સ ઓફ ધ પ્રાઇવેટ કોન્ટ્રીબ્યુશન આઈ થિંક કેટલા પ્રાઇવેટ કંપનીઝ વિલ બી બ્રેવ ઇનફ ટુ પ્રોબ્લી લુક એટ કંપનીઝ કારણ કે ઘણા બધા કંપનીઝ જે આ એનપીએમએસમાં એમ્બ્રોઇલ થયા છે દે કેન પ્રોબ્લી બી દેર બીકોઝ ઓફ સ્ટ્રક્ચરલ રીઝન કઈ લેગેસી રીઝન્સ માટે હોઈ શકશે કઈ કંપનીઝ ઇન ધ પાવર સેક્ટર ફોર એક્ઝામ્પલ દે આર સ્ટીલ ટ્રાઇંગ ટુ સ્ટ્રગલ ઇન ટર્મ્સ ઓફ ક્રિએટિંગ સ્ટેબલ પીપીએસ ઇન ટર્મ્સ ઓફ ક્રિએટિંગ દેર ઓફટેક ફોર દેર પાવર જનરેટેડ અને ચોથી વસ્તુ આઈ થિંક કેન બી કંપનીઝ વિચ આર પ્રોબ્લી સ્ટીલ હેવિંગ લેગેસી ઇશ્યુઝ ઇન સેન્સ ઓફ વોટ ઇઝ ગોન રોંગ ઇન ટર્મ્સ ઓફ ઇધર ફિનાન્શિયલ ઇમ્પ્રોપરાઇટરીઝ ઓર અધરવાઇઝ તો ક્યાં ને ક્યાં આઈ થિંક કેટલા બ્રેવ રહેશે આઈ થિંક પ્રાઇવેટ સ્પેસીસ ઓર પ્રાઇવેટ એન્ટિટીઝ ટુ પ્રોબ્લી લુક એટ ધીઝ એએમસી બાયઆઉટ્સ ઇવન એટ અ હેરકટ આઈ થિંક આઈ હેવ માય ઓન ડાઉટ્સ પણ કેવી રીતે પ્લાન અને પ્રોગ્રેસ થાય ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય એ મહત્વપૂર્ણ રહેશે ઓબ્વિયસલી ઇટ્સ અ રોંગ ડ્રોન આઉટ પ્રોસેસ તો સ્ટેપ ઇન ધ રાઈટ ડિરેક્શન છે બટ ઇટ ડઝ નોટ નેસેસરી ક્રિએટ અ હ્યુજ ઇમ્પેટસ પબ્લિક સેક્ટર બેંક્સ માટે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ આઈ થિંક જેટલી પણ એસેટ ક્વોલિટી પ્રેશર અને વોશ છે બેલેન્સ શીટ ઉપર એ પણ કન્ટિન્યુ રહેશે એલિવેટેડ સ્ટ્રેસ વિલ લીડ ટુ એલિવેટેડ પ્રોવિઝનિંગ એન્ડ એલિવેટેડ ક્રેડિટ કોસ્ટ અને એના કારણે આઈ થિંક રિટર્ન રેશિયોઝ વિલ રિમેન સબડ્યુડ વિચ આર રિફ્લેક્ટેડ ઇન લોઅર પ્રાઇસ ટુ બુક મલ્ટિપલ્સ તો આજની તારીખમાં પણ એટલીસ્ટ ઓવર ધ નેક્સ્ટ 6-9 મંથ્સ આઈ થિંક જે પ્રાઇવેટ સેક્ટરમાં બાયસ છે એ મારો યથાવત રહેશે કારણ કે આઈ થિંક જે લોન ગ્રોથ છે ક્રેડિટ ગ્રોથ છે આઈ થિંક દે કેન એક્સપ્લોઇટ ધીસ ફાર બેટર બિકોઝ અ લોટ ઓફ પબ્લિક સેક્ટર બેંક્સ આર ઓલ્સો ઇન ટુ ધી કરેક્ટિવ એક્શન પ્લાન જેમાં આઈ થિંક ક્રેડિટ ગ્રોથની પણ કન્સ્ટ્રેન્ટ્સ પીએસયુ યુનિવર્સમાં દર્શાવશે તો મારા હિસાબે આઈ થિંક પેરામીટર્સ ફોર પ્રાઇવેટ સ્પેસ આર હોલ્ડિંગ આઉટ મચ બેટર in terms of credit growth in terms of capital adequacy in terms of asset quality mess not being that prominent and jetli pan recognition kari che balance sheet upar even for the corporate facing private banks I think retail advances have shown a tremendous amount of growth which will propel their return ratios એ સિવાય આજે કેટલાક બીજા કાઉન્ટર્સ જોવો જેમાં પણ આજે સારો મૂવ જોઈ રહ્યા છે એમાં એક શ્રેય ઇન્ફ્રાનું કાઉન્ટર છે અને ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસ મયુરેશ આપણને હવે થોડી બોટમ આઉટ થતી દેખાઈ રહી છે આપનો મત અહીંયા ઇન્ફ્રા સ્પેસ માટે શું બનશે પોઝિટિવ જ છે કારણ કે જે રીતે આઈ થિંક ગવર્મેન્ટનું એક ફ્રન્ટ લોડિંગ થાય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસ માટે આઈ થિંક ઇઝ ગોઈંગ ટુ ઇન્ક્રીમેન્ટલી ક્રિએટ અ લોટ ઓફ ડિમાન્ડ ફોર એન્ડ કંપનીઝ વિધિન ધીસ સ્પેસ ઇટસેલ્ફ હવે તમે રોડ કંપનીઝને આઈ થિંક અવોર્ડિંગ પ્રોગ્રામ જોવો તો આઈ થિંક ઇટ હેઝ બીન સબસ્ટેન્શિયલી હાયર એનએચએઆઈ હોય મોર્થ હોય હેવ અવોર્ડેડ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ કોન્ટ્રાક્ટ્સ એટ ધ સેમ ટાઈમ આઈ થિંક જેટલી બજેટિંગ કરી છે આ વર્ષની બજેટમાં રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂરલ હાઉસિંગ માટે રૂરલ રોડ્સ માટે તો આઈ થિંક જે ઇન્ડિરેક્ટ પ્લેસ પણ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ આઈ થિંક જે સ્ટીલ કન્ઝમ્પશન હશે સિમેન્ટ કન્ઝમ્પશન હશે પેન્ટ કન્ઝમ્પશન હશે ઓબ્વિયસલી ઇઝ ગોઈંગ ટુ મૂવ અપ એટ ધ સેમ ટાઈમ જે રીતે હું પહેલાં પણ કહેતો હતો બિકોઝ ઓફ બેટર લાસ્ટ માઇલ કનેક્ટિવિટી આઈ થિંક એક એલસીવીનો જે એક એડવાન્ટેજ છે ઓર ટુ વ્હીલર્સ કેટરિંગ ટુ ધ રૂરલ સ્પેસ ઓર ઇવન અ ટિલર્સ
or agrochemicals or even FMCG selected companies who have penetrated into rural areas, I think the discretionary spending what say, I think indirect benefit avi jase. But infrastructure in general, mara hisabe, I think K&R construction is something that I'll remain very, very bullish about over the longer period of time. And the Sadbhav engineering, because mara hisabe, I think jevi rite execution parameters che company mate, and the expectations of working capital constraints actually coming down, debt equity at manageable levels, and earnings growth expected to improve significantly, I think company sweet spot mara hi shakshi over the next 15 to 18 months. સાથે જ રજા લેવાનો સમય. મયુરેશ કોઈ ડિસ્ક્લોઝર? વિક્રમભાઈ, જે પણ સ્ટોક્સની ચર્ચા કરી મારે પોતાની કઈ હોલ્ડિંગ નથી, બટ ઇટ ઇઝ પોસિબલ બધા સ્ટોક્સ ક્લાયન્ટ સાથે ડિસ્કસ કર્યા હોય, એન્ડ વી માઇટ બી હોલ્ડિંગ ધી સ્ટોક્સ ઓન બિહાફ ઓફ અ ક્લાયન્ટ અમારી ફંડ. ઓકે, જગનેશ આપના તરફથી? મારે જે પણ સ્ટોક્સ આજે શોમાં ડિસ્કસ કર્યા છે એમાં મારી પર્સનલ કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટોને રેકમેન્ડ કર્યા હોય શકે છે. થેન્ક યુ વેરી મચ. ચાલો, આભાર આપ બંનેનો પણ અહીંયા સમય ફાળી અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. અને આ સાથે જ હાલ અત્યારે હવે લઈશું એક બ્રેક. બ્રેક બાદ માર્કેટ પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાશે બીએસસી ઇન્ડસ્ટ્રીના મેમ્બર દીપંત મહેતા.